ન્યૂઝ સાથે હું શ્રુજૈની છું અને આજે મહત્વના સમાચારો પર તો બીજો મહત્વના સમાચારની વાત કરીએ તો કેરળના બોલ પીડિતોની મદદ માટે સુપ્રીમ કોર્ટ સામે આવ્યો છે ન્યાયાલયના ન્યાયાધીશો કેરળમાં રાહત આપશે કોષમાં યોગદાન ઉચ્ચ ન્યાયાધીશ દીપક મિશ્રાએ ઘોષણા કરી છે કે હેલ્પપુર પીડિતો માટે સુપ્રીમ કોર્ટે પણ મદદમાં સહયોગ આપવા માટે આગળ આવે છે ઉચ્ચ ન્યાયાધીશ દીપક મિશ્રાએ આજે કહ્યું છે કે ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો કેરળના પૂર પીડિતો માટે રાહત કોષમાં યોગદાન આપશે જેમાં પ્રધાન ન્યાયાધીશ દીપક મિશ્રા ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ધનંજયભાઈ ચંદ્રચૂડની બેન્ચ દેશની વિભિન્ન અદાલતોમાં સાંસદો અને વિધેયકોની વકાલત કરવા માટે પ્રતિબંધ લાગવા જનહિતમાં જાહેર યાચિકા પર સુનાવણીના સમયે આ ઘોષણા કરી સુપ્રીમ કોર્ટે જજીસની આલોચના પર કટકાય દર્શાવતા કહ્યું છે એક નવો ટ્રેન્ડ બની ગયો છે જ્યાં જજીસની આલોચના થવા લાગી છે કોર્ટે કહ્યું છે કે આ પ્રવૃત્તિને રોકવા માટે આપણે કઠોર બનવું પડશે સુપ્રીમ કોર્ટે આ સંબંધે અવમાનના આરોપીના ત્રણ જજને સજા રૂપે કેરળપુર પીડિતોને સહાયતા રકમ આપવાનો નિર્દેશ આપ્યો છે એ કેસ સંબંધિત કેટલીક લેખિત બાબતોના આધારે કોર્ટે તેમને અવમાનના દર્શાવ્યા છે કોર્ટે કહ્યું છે કે દેશના ચીફ જસ્ટિસ સામે ગંભીર આરોપ લગાવ્યા છે અમે તેમને હલકામાં ન લઈ શકીએ તેના માટે જવાબદારી નક્કી કરવી જોઈએ જ્યારે અવમાનના આરોપી વકીલે કોર્ટને રાહત આપવાની અપીલ કરી છે તો બેન્ચે પૂછ્યું છે કે આપ કેરળપુર પીડિતોના પુનર્વસન માટે શું કરો છો અવમાનના દોષી વકીલોમાંથી એકે કહ્યું છે કે તે 50,000ની રકમ દાન કરવા માંગે છે એક અન્ય 1 લાખ અને બીજાએ 5 લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનું આશ્વાસન આપ્યું છે કોર્ટે તેના પર કહ્યું છે કે અવમાનના દોષિત મનાતા કોઈ પણને દંડ કરવામાં ખુશી નથી મળતી અમે બસ એક ટ્રેનને બંધ કરવા માટે સખત પગલાં લેવા માંગીએ છીએ અને રકમ 5 લાખના મલ્ટીપલમાં હશે બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ જામનગરના નવાગામ ખેડમાં આવેલી પટેલ વાડી શેરી નંબર 1માં એક મકાનમાં લાંબા સમયથી જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીની સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈકાલે દરોડો પાડતા તે સ્થળેથી મકાન માલિક સહિત 28 શખ્સો ઝડપાયા છે જામનગરના નવા ગામઘેડમાં આવેલી પટેલવાડી શેરી નંબર 1માં મકાનમાં લાંબા સમયથી જુગારનો અડ્ડો ચાલતો હોવાની બાતમી મળતા રાજ્યના મુખ્ય પોલીસ અધિકારીની સ્ટેટ મોનિટરિંગ સેલે ગઈકાલે દરોડો પાડતા તે સ્થળેથી મકાન માલિક સહિત 28 શખ્સો ઝડપાયા છે અલગ અલગ ટેબલ પર ટોકન વડે જુગાર રમાતો હોવાનો ગુનો નોંધાયો છે રોકડ વાહન 9 વાહન 28 મોબાઈલ ગંજીપાનના ભરેલા બોક્સ સહિત રૂપિયા 6 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ દરોડા અંગે સ્થાનિક પોલીસને સંપૂર્ણ રીતે અજાણ રાખવામાં આવી હતી લાંબી પ્રક્રિયા પછી સવારે જુગારધારાની કલમ 4-5 હેઠળ વિધિવત ગુનો નોંધાયો છે જામનગરના નવા ગામ ગેડ વિસ્તારમાં આવેલી પટેલવાડીના ખૂણા પર નથુબેલા આહિરના મકાનમાં જુગારનો અખાડો ધમધમતો હોવાની વિગતો રાજ્યના મુખ્ય પોલીસ અધિકારી શિવાનંદ ઝાની ટુકડી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા ગઈકાલે સાંજે આ ટુકડી 2 વાહનોમાં જામનગર ધસી આવી હતી આ ટુકડીએ પટેલવાડીના એ મકાનને શોધી કાઢ્યા પછી તેમાં વિધિવત દરોડો પાડતા તે સ્થળેથી 28 શખ્સો અલગ અલગ ટેબલ પર જુગાર રમતા મળી આવ્યા હતા સ્થાનિક પોલીસને અજાણ રાખી પાડવામાં આવેલા આ દરોડાના અહેવાલ શહેરભરમાં ફરી વળતા મકાન પાસે લોકોના ટોળા એકઠા થયા હતા તે મકાનમાં કાર્યવાહી આરંભાયા પછી લાંબા સમય સુધી પોલીસ કાફલો આરોપીઓને લઈને બહાર નહીં નીકળતા ત્યાંના રહેવાસીઓ તેમજ જામનગરના લોકો ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા એક તબક્કે મકાન માલિક નથુભાઈ રામશીભાઈ બેલાએ પોતાની પાસે રમી રમાડવા માટે હાઈકોર્ટનો સ્ટે હોવાની પણ વાત કરી હતી પરંતુ કલાકો સુધી ચાલેલી લાંબી પ્રક્રિયાના અંતે સ્ટેટ મોનિટરિંગ સેલે ત્યાં જુગાર રમતા શખ્સો સામે વિધિવત ગુનો નોંધાવ્યો છે જગુભાઈ ખેડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જામનગર પાલનપુર ગઠામણ દરવાજો ખાતે આવેલા એમએ માસર પેટ્રોલ પંપ પર ઓછું પેટ્રોલ આપતા હોબાળો સર્જાયો હતો ગ્રાહક 500નું પેટ્રોલ પુરાવા ગયો હતો ત્યારે 500 રૂપિયામાં ફક્ત 2.5 લીટર પેટ્રોલ આપતા હોબાળો સર્જાયો હતો જેને પગલે લોકોના ટોળે ટોળા એકત્ર થયા હતા અને લોકોએ પણ આ પેટ્રોલ પંપમાં ઓછું પેટ્રોલ અપાતું હોવાના આક્ષેપો કર્યા હતા બનાસકાંઠા ખાતે પાલનપુરના ગઠામણ દરવાજા પાસે આવેલા માસ્ટર પેટ્રોલ પંપ પર લોકોએ હોબાળો મચાવ્યો હતો ચિરાગ મારી નામનો ગ્રાહક ગઠામણ દરવાજા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા ગયો હતો 500 રૂપિયાનું પેટ્રોલ ભરાવવાનું હતું જેને બદલે માત્ર પેટ્રોલ પંપ પર 2.5 લીટર પેટ્રોલ મળ્યું હતું જોકે ગ્રાહકની શક જતા તેને પેટ્રોલ ચેક કરાવ્યું હતું તેમાંથી ઓછું પેટ્રોલ નીકળતા હોબાળો મચાવ્યો હતો ગ્રાહકના હોબાળાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા ત્યારે પેટ્રોલ પંપના માલિકે દહેશતને પગલે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને પોલીસે મામલો આવીને થાળી પાડ્યો હતો ત્યારે આ છેતરાયેલા ગ્રાહકે પુરવઠા અધિકારીને પણ જાણ કરી હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો રતન સાગઠિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પાલનપુર
સમગ્ર રાજ્યમાં દરેક લાભાર્થીને સહેલાઈથી કામ મળી શકે તે માટે દરેક તાલુકાની ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી મૂકવામાં આવશે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની મોટાભાગની ગ્રામ પંચાયતોમાં આ ઘટના તારા જોવા મળે છે, જેથી આમ લોકો સહિત લાભાર્થીઓને પરેશાની ભોગવવી પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદના વાતમ જૂના ગ્રામ પંચાયતમાં લાગેલા આ તાળા એક દિવસના નથી પણ વર્ષના 365 દિવસનો સમાવેશ થયેલો છે. આ ગ્રામ પંચાયત ભલે સરકારે બનાવી હોય પણ અહીં ચાલે છે સરપંચનો વહીવટ. ગામમાં ગ્રામજનોએ ગામના વિકાસને ધ્યાને લઈ ગ્રામ પંચાયતમાં સરપંચને મૂકવામાં આવ્યા છે, પણ કોઈ પણ દિવસ સરપંચ ગ્રામ પંચાયતમાં હાજર ન રહેતા હોવાનો આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે. એટલું જ નહીં પણ વાતમ જૂના ગ્રામ પંચાયતનો રેકોર્ડ ગામના તલાટી પાસે હોય છે, જેમાં દરેક ગામના લાભાર્થી અને આમ લોકોને દરેક સરકારી કામ માટે તલાટીની જરૂર પડતી હોય છે. પરંતુ આ ગ્રામ પંચાયતનો તલાટી સતત દિયોદર ખાતે રહેતો હોવાથી દરેક લાભાર્થીને કોઈ પણ કામ માટે દિયોદર સુધી આવવું પડે છે. અગાઉ પણ દિયોદર તાલુકાના તલાટીનો અહેવાલ ન્યૂઝ ચેનલો અને અખબારોમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો, જેમાં જવાબદાર અધિકારીએ તમામ તલાટીને પોતાના હેડક્વાર્ટર્સ રહેવા તાકીદ કરવામાં આવી હતી. પરંતુ દિયોદર તાલુકાના તલાટીઓ મનફાવે તેમ ફરજ બજાવી રહ્યા છે. વાતમ જૂના ગ્રામ પંચાયત સભ્યો આક્ષેપ કર્યો છે કે સરપંચ અને તલાટી એક સર્પ થઈ ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવે છે ત્યારે અમને કોઈ પણ જાતના વિશ્વાસમાં લેતા નથી. ગ્રામજનોનો આક્ષેપ અને સભ્યોના રોષથી વાતમ જૂના ગ્રામ પંચાયતમાં અંધેરી નગરી જેવો વહીવટ ચલાવી રહ્યો છે, ત્યારે જવાબદાર જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે યોગ્ય નિવારણ લાવે તેવી આમ જનતાની માંગણી ઉઠી છે. દિલીપસિંહ રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ દિયોદર. રાજ્યના જન્માષ્ટમી ગ્રાઉન્ડ ખાતે ઘણા વર્ષોથી લોકમેળાનું આયોજન થતું રહેતું હોય છે, ત્યારે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ પણ જાતની કામગીરી ન કરાતા તો રાજ્ય વેપારી મંડળ દ્વારા લોકમેળા બાબતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ધોરાજી વેપારી મંડળ દ્વારા જન્માષ્ટમી ગ્રાઉન્ડ ખાતે ઘણા વર્ષોથી લોકમેળાનું સુંદર આયોજન થાય છે અને દર વર્ષે તંત્ર દ્વારા વહેલી તકે ટેન્ડર પ્રક્રિયા કરી વહેલાસર લોકમેળો થાય તેની કામગીરી સુંદર રીતે કરવામાં આવતી હોય છે, ત્યારે જન્માષ્ટમીના ગણ્યા ગાંઠ્યા દિવસો જ બાકી હોય તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ કામગીરી નથી કરવામાં આવી. હાલ ગ્રાઉન્ડમાં જ પડપટ્ટી ગંદકીના ગંજ કાદવ કિચડ ગ્રાઉન્ડમાં હોય હજુ સુધી તંત્ર દ્વારા લોકમેળાને લઈને કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી, જેથી લોકોની ધાર્મિક લાગણી દુભાય અને જેને લીધે ધોરાજી વેપારી મંડળ દ્વારા લોકમેળા બાબતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ બાબતે ધોરાજી મામલતદારશ્રીને પૂછતા આ વખતે 3 સપ્ટેમ્બરથી હિન્દુ સમ્રાટ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના જન્મદિવસ નિમિત્તે લોકમેળાનું આયોજન કરવામાં આવનાર છે. એ મેળો હિન્દુ સમાજની લાગણી જળવાય તે રીતે તૈયારી કરવા માટે કલેક્ટરના આદેશથી જે લોકમેળા કમિટી રચવામાં આવી છે તેની 117 જ તૈયારી શરૂ કરાઈ છે. આ મેળાનું ગ્રાઉન્ડ ટેન્ડરથી આપવાની પ્રક્રિયા ચાલુ છે અને તેમાં પૂરતા ટેન્ડર નહીં આવતા બીજો પ્રયત્ન કરવામાં આવ્યો છે. બીજા પ્રયત્ને 98 રોજ પૂરો થવાનો હતો અને તેમાં પણ 3 પ્રયત્ન કરવામાં આવ્યા છે. બે પ્રયત્ન કરતી વખતે તેની જે લાગણી હતી અને સરસ રીતે મેળો થાય છે તેવી રીતે પ્રાઇસ ડાઉન કરીને મેળો સારી રીતે કરી શકાય તેવો પ્રયત્ન કરવામાં આવે છે અને પ્રયત્નમાં જે ટેન્ડર મળ્યા છે તે ટેન્ડર 20 તારીખ સાંજે ટેન્ડર ખુલશે અને સારો મેળો થાય અને મેળામાં લોકો આનંદથી માણી શકે તેના માટે જે કાર્યો કરવા પડશે તે આ કમિટીના વિચારના હેઠળ છે અને મેળો સરસ થાય તેવું જણાવ્યું હતું. અલ્પેશ ત્રિવેદી સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ધોરાજી. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हाँ, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पछि ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ ગરગર માં છે સૌથી બેસ્ટ મેળવો સ્વચ્છ અને પૌષ્ટિક લોટ નહીં રહે બીજી કોઈ ખોટ ઉપયોગ માં સરળ અને સફાઈ થાય ચુટકી માં ગરગર ની ગૃહિણી ની એક જ પસંદ ગોકુલ ગરગંટી મહાશક્તિ એસ્ટેટ વિભાગ 2 LB શાસ્ત્રી રોડ બાપુનગર અમદાવાદ મોબાઈલ નંબર 9824167879
મોબાઈલ નંબર 8347596338। નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે। નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે, નવરાત્રીમાં શું થશે શું નહીં, મને ગરબા આવડશે કે નહીં, બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે। તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ, તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9793434090। સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ। રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર। હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે, આપની રાશિ આપનું ભવિષ્ય। ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે। 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ। કોન્ટેક્ટ નંબર 9904294540। મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી, કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર, ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ, લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ। તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો। સુરતમાં સલાબતપુરામાં આવેલી તિરુપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે। યુવકના ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। સલાબતપુરા વિસ્તારમાં એક યુવકને ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હતી। તિરુપતિ માર્કેટના પાછળના ભાગે યુવકની હત્યા કરવામાં આવી હતી। ગળાના ભાગે ચપ્પુના ઘા મારી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં છેલ્લા એક મહિનામાં આ 8મી હત્યાનો બનાવ સામે આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। મજૂરી કામ કરી અને કોઈ પણ માણસ એને 20 રૂપિયા જમવાનું આપી દે તો એના ઉપર પોતાનું જીવન નિર્વાહ કરતો હતો। યુપી રાયબરેલીનો વતની છે અને રાત્રિના સમયે 10:28 થી 10:51 સુધીના સમયગાળા દરમિયાન આ મર્ડર આને મારવામાં આવેલો છે। મારવામાં ગળાના ભાગે ડાબા ગાલથી નીચેના ભાગે એક છરીનો ઘા મારવામાં આવ્યો છે, જેમાં લોહી વહી જવાના કારણે આનું મૃત્યુ થયું છે। બિલકુલ નજીકના ભવિષ્યમાં પકડી લઈશું, સીસીટીવી તમામ જગ્યાના ચેક કરવાના ચાલુ છે અને ખૂબ જ ટૂંકા ગાળામાં આરોપી અમે ડિટેક્ટ કરી લઈશું। આ બાબતે જે કંઈ પણ ઇન્વેસ્ટિગેશન કરવાનું થાય છે એ બી પ્રક્રિયા ચાલુ છે। ઉચ્ચ અધિકારીને જાણ કરવામાં આવી છે અને FSN ને ફિંગરપ્રિન્ટ બધાને જ અત્રે બોલાવી લેવા। અરવિંદ રાઠોડ સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત। પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખની વરણી કરવામાં આવી રહી છે, જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી કરવાની હજુ બાકી હોય, જો કે પ્રમુખની વરણી મામલે કોંગ્રેસ જૂથવાદ ફરીથી સપાટી પર જોવા મળે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જ જિલ્લા પંચાયતના પ્રમુખ વાંકાણીના ધારાસભ્ય સહિત 17 સદસ્ય પ્રદેશ પ્રમુખને 3 નામોની ભલામણ કરી હતી। હાલ પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લા અને શહેરના પ્રમુખની વરણી કરવામાં આવી રહી છે,
જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખની વરણી કરવાની હજુ બાકી હોય, જો કે પ્રમુખની વરણી મામલે કોંગ્રેસનો જૂથવાદ ફરીથી સપાટી પર જોવા મળી તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જિલ્લા પંચાયતના પ્રમુખ વાંકાનેરના ધારાસભ્ય સહિતના 17 સદસ્યોએ પ્રદેશ પ્રમુખને 3 નામોની ભલામણ કરી હતી, તો અન્ય જૂથ દ્વારા પણ 3 નામોમાંથી પ્રમુખ બનાવવાની માંગ કરાઈ છે, જેમાં એક નામ કોમન હોવાથી બે જૂથના મળીને કુલ 5 નામોની ભલામણ કરવામાં આવી છે. અને કોંગ્રેસમાં ફરીથી પ્રમુખની વરણી મામલે જૂથવાદ સર્જાઈ રહ્યો છે, તો કોંગ્રેસના જૂથવાદ મામલે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રહાર કરી રહ્યા છે. અને જણાવે છે કે કોંગ્રેસમાં જૂથવાદ કોઈ નવી બાબત નથી. ભાજપમાં સંગઠન હોદ્દેદારોને નક્કી કરે છે અને જે નામો પરથી મોહર લાગે છે. જો કે કોંગ્રેસમાં સત્તાની ખેંચતાણ હંમેશા જોવા મળી રહી છે, એનું એક ઉદાહરણ છે. પાર્થ રાડિયા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ મોરબી. કડા ખાતે 22 ગામ તપોદન બ્રાહ્મણ સમાજની મુલતવી રાખે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સમાજના હોદ્દેદારોની વરણી કરાઈ હતી. કડા ખાતે આવેલ શેઠ એમ જે સર્વોદય હાઈસ્કૂલના વિશાળ હોલમાં 22 ગામ તપોદન બ્રાહ્મણ સમાજની મુલતવી રાખેલ સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં સમાજના નવા હોદ્દેદારોની સર્વાનુમતે બંધારણના નીતિ નિયમો પ્રમાણે વરણી કરવામાં આવી હતી, જેમાં 22 ગામ તપોદન બ્રાહ્મણ સમાજના પ્રમુખ તરીકે માલુસર નિવાસી રાવલ રતીશભાઈ, ઉપપ્રમુખ તરીકે આજોલ નિવાસી રાવલ મહેન્દ્રભાઈ બિખાલાલની નિમણૂક કરવામાં આવી હતી. તો આ પ્રસંગે સલાહકાર સમિતિની પણ રચના કરવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના નિવૃત્ત થઈ રહેલ પ્રમુખ તથા શિવશક્તિ મંડળના હોદ્દેદારો, 22 ગામમાંથી સમાજના કારોબારી સભ્યો સહિત સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમાજના મંત્રી દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ. દરેક શહેરોમાં દશામાના વ્રતની મહેમાનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 10 દિવસથી દશામાના વ્રત શરૂ થયા હતા, જ્યારે મંદિર પરિસરમાં 10 દિવસે વ્રત રાખનારી મહિલાઓ તેમજ પુરુષો બાળકો મોટી સંખ્યામાં દશામાના દર્શનાર્થે આવતા નજરે પડ્યા હતા. સુખપુર ગામ પાસે હાઈવે રોડ પાસે બિરાજમાન દશા માતાજીના 10 દિવસીય દશા માતાજીના વ્રત રાખનારા લોકો મોટી સંખ્યામાં સવાર સાંજ આ મંદિરે દર્શનાર્થે મહિલા તેમજ પુરુષો બાળકો આવે છે. દશા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને દશા માતાજીના મંદિર પરિસરની બહાર દર્શનાર્થે આવતા લોકો માટે એક સરસ મજાના રસોડાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ રસોડામાં મોટી સંખ્યામાં મહિલાઓ પુરુષો તેમજ નાના ભૂલકાઓએ પ્રસાદનો અનેરો આનંદ માણતા નજરે પડ્યા હતા. ફારુક મોદન સાથે એનએસ ગુજરાત ન્યૂઝ જેતપુર. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી આવનારા 10 વર્ષમાં વરસાદ અને પૂરથી વિનાશ થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે, જેના આંકડા તમને ચોંકાવી નાખશે. એનડીએમએ અનુમાન છે કે આવનારા 10 વર્ષ દરમિયાન દેશભરમાં પૂરના કારણે 16,000 લોકોના મોત થશે અને 47,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ બરબાદ થઈ જશે. સરકારનું સંપૂર્ણ જોર ડિઝાસ્ટર રિસ્ક ઘટાડવામાં અને કુદરતી આપત્તિથી બચવા પર છે. ભારતની પાસે ખૂબ જ એડવાન્સ સેટેલાઇટ અને પૂર્વ ચેતવણી સિસ્ટમ છે. તેની મદદથી હવામાનનું પૂર્વાનુમાન લગાવતા મોતોની સંખ્યામાં ઘટાડો લાવી શકે છે. તેમ છતાં અત્યાર સુધી તમામ કાયદા કાગળ પર દેખાય છે. જ્યારે પણ કોઈ પણ આપત્તિ સામે આવે છે તો કોવેન ડીએમએ ગાઈડલાઇન રજૂ કરવા, સેમિનારનું આયોજન અને બેઠકો બોલાવવા સુધી સીમિત દેખાય છે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં દેશના 640 જિલ્લામાં આપત્તિના ખતરા અંગે એક આકારણી કરી છે. ડીઆરઆરની અંતર્ગત રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રદર્શનના આધાર પર એક નેશનલ રેઝિલિયન્સ ઇન્ડેક્સ એટલે કે એનઆરઆઈ તૈયાર કર્યો છે. તેમાં જોખમની આકારણી, જોખમને રોકવા અને આપત્તિ દરમિયાન રાહત જેવા માપદંડ સામેલ છે. અભ્યાસના મતે જ આપણે હજુ ઝઝુમવા શરૂઆતના સ્ટેજમાં છીએ અને આપત્તિ સામે ઝઝુમવા આપણું સ્તર ઘણું નીચું છે. તેમાં ઘણા સુધારાની જરૂર છે. રિપોર્ટના મતે મોટાભાગના રાજ્યોએ અત્યાર સુધી ખતરાની વિસ્તૃત રાજ્યવાર આકારણી,
ડિઝાસ્ટરનો બદલાતું જટિલ સ્વરૂપ અને તેને બચાવવા અંગે કોઈ કામ કર્યું નથી. રાજ્ય દ્વારા કરવામાં આવેલી આ કરણી ખૂબ જ મામૂલી સ્તર પર છે. તેમાં જિલ્લા કે ગામના સ્તર ઉપર ઊંડા અભ્યાસનો અભાવ છે. આ અંગે અગ્રણી દૈનિક અખબારમાં છપાયેલ એનડીએમએના રિપોર્ટમાં જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ બાદ કરતા કોઈ પણ રાજ્ય વિસ્તૃત રૂપથી ડિઝાસ્ટરના ખતરાની આકારણી કરી નથી. સાથોસાથ આ કામમાં કોઈ પ્રોફેશનલ એજન્સી પાસેથી મદદ લેવામાં આવી નથી. બ્યુરો રિપોર્ટ, એનએસ, ગુજરાત ન્યૂઝ. તો હાલના બુલેટિનમાં તેને બસ આટલું જ રજા આપશો. નમસ્કાર.